सामा पाचन व्रत विधि अने व्रत कथा। व्रत विधि आ व्रत भादरव सुद पांचमना दिवसे करवामा आवे छे। मोटे भागे स्त्रीओ रजो दर्शन दरमियान जाने अजाने थता दोषो निवारण माटे आ व्रत करे छे। आ व्रत ऋषि पंचमी तरीके पण ओळखाय छे। व्रत करनारे सवारे वहला उठीने अगेड़ानो दातण करी शरीर पर माटी चोड़ी माथा में आंबड़ानी भूकी नाखी नहावू। आ दिवसे सामो खावो फळाहार करवो अनाज खावू नहीं। स्नान कर्या पछी महादेवनी भक्ति भावथी पूजा करवी। आ रीते पांच वर्ष सुधी आ व्रत करवू। त्यारबाद तेनू उजवणू करवू। ए वक्ते अरुंधति सहित सप्त ऋषिओनी पूजा करवी अने ब्राह्मणों ने जमाड़ी यथाशक्ति दान दक्षिणा आपवी। व्रत कथा। घणा वर्षो पहेलानी वात छे, विदर्भ देशमां उत्तक नामे एक ब्राह्मण पोतानी पत्नी संध्या अने पुत्री साथे रहेतो हतो। पुत्र सुदेहे सर्व विद्या भणीने होशियार थई गयो हतो। पुत्री सत्माने પણ પરણાવી દીધી હતી। આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા। પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સત્તમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ તૂટી માદગી ભોગવી મૃત્યુ પામ્યો। સત્તમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ। ભર જોવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા। તેઓને પુત્રને આશ્ચર્યશન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું। બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું। આથી તેઓને વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા। પુત્રી સુદેશ અને પુત્રી સત્તમા પણ તેની સાથે જ હતા। ધર્મના કાર્ય કરવા છતાં સત્તમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો। આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી। એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખતબદતા લાગ્યા। આ જોઈ સત્તમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પિતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી। બ્રાહ્મણે પુત્રીને આશ્ચર્યશન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું। આથી તેને થોડી રાહત થઈ। પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રનો ભૂતકાળ જાણી લીધો। આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી જે રજસ્વલા ધર્મ પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રીઓ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ। પરંતુ આ સત્તમાએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભાવે તેને પાપ નડ્યું છે। આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી। સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓ મસ્કરી કરી હતી। આથી આ ભાવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે। બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી। આથી બ્રાહ્મણે આશ્ચર્યશન પામતા કહ્યું કે સત્તમા તેના પાપનું નિવારણ કરી શકે છે જે આ વ્રત ભક્ત ભાવથી કરી પોતાના પાપોનો નાશ કરી શકે છે। આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું। બ્રાહ્મણે કહ્યું કે ભાદરવ સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે। એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા, ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અગ્રી વિશ્વામિત્રી ભારદ્વાજ ગૌતમ જમદાગ્રી અને અરુંધતિ સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું, તેમની પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો, આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારનો દોષો નાશ પામે છે। સત્તમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી। થોડા દિવસમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નીકળતું બંધ થઈ ગયું। તેની કાય સર્વ દોષથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ। મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી જરા કોમેન્ટ કરી બતાવજો।